चरित्रों से भरपूर है सागर की ये कथा। घना ने बिचारा ने काई हमजण ने सत्संग होय तो ही नहीं। घना पोताना परिवार मा नरो प्रेम आपे तो केवल प्रेम ज आपे, नहीं तो लाड लड़ावे एमा हाव छोकरा बगड़ी जाए। अने घना तिरस्कार ने मार मारे तो कोई दी प्रेम अपन समझे नहीं, नकरो तिरस्कार ज क्रिया करे एने लई नहीं प्रजा बगड़ी जाए। जरूर पड़े त्यारे मारे अने पाछा प्रेम आपे बे वात होय तो परिवार मा संतानों मा सारा संस्कार जरूर केळवाय, पण आ बधाने नहीं आवडत। आ तमे बधाए कपड़ा पहेर्या छे तेने जरूर पड़े पानी मा पलाळी हाबू दे धोकावी सब सपावो छो कि नहीं? जरूर पड़े तारे पछी पाछा नीचवीन तार माथे हूकवो छो कि नहीं? હોકાઈ જાય એટલે હાથ ફેરવીને હંકેલો છો, ઇસ્ત્રી કરો છો અને વ્યવસ્થિત એને સારી બેઠકમાં કબાટમાં સન્માનભેર બેહાડો છો ને? પછી પાછા એને વળી પ્રેમથી શરીર ઉપર ધારણ કરો છો, ફોટા પડાવો છો, ફરો છો, બધાને દેખાડો છો કે જુઓ મારા કપડાં કેટલા સરસ, પણ પછી શું એમનામ બધાને એ કપડાં દેખાડો છો કેવા સરસ એમ છે? પાછા મેલા થાય એટલે ગાભણ જેમ કાઢીને તપેલામાં કે ડોલમાં નાખી પણ ધોકાવી ધબધબાવી છોલી અને પાછા સુધારો છો, બસ એક કપડાને તમે પ્રેમ કરો છો, હાથ ફેરવો છો અને ધોકાવોય છો ત્યારે એ કપડું સારું રહેશે એમ તમારા છોકરાઓને તમારે હાચવવા જોઈએ। એક કપડાને કેમ હચવાય ને કેમ ઉપયોગ કરાય એની તમને મને બધાને ખબર છે, પણ છોકરાઓને કેમ કેળવાય એની ખબર નથી। એટલે દુઃખી થવાનું રહેવાનું।